અરવલ્લી જિલ્લાના મેઘરજ જેવા અંતરિયાળ વિસ્તારમાં રહીને પાણીપુરીની લારી ચલાવી ગુજરાન કરતા પરિવારના પુત્રએ ડોક્ટર બનવાના સપનાને પૂરા કરવા પરેશાનીઓ વેઠવી પડી. પાણીપુરીવાળા પુત્રએ MBBS પોતાની બેઠક ગુમાવી પડી છે અને તેને હવે ફરીથી એડમિશન લેવા માટે પ્રક્રિયા હાથ ધરી છે. MBBSનું એડમિશન મેળવેલ વિદ્યાર્થીએ પોતાની જાતિના પ્રમાણપત્રના વિવાદના કારણે 2 વર્ષનો અભ્યાસ બગડવાનો સામનો કરવો પડ્યો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પાણીપુરીની લારી ચલાવતા પરિવારના પુત્રએ આંતરિયાળ વિસ્તારમાં અભ્યાસ કરી ડોક્ટર બનવાના સપના જોતા પરિવારના પુત્રએ કપરી કસોટીમાંથી પસાર થવું પડ્યું છે. ડોક્ટર બનવા માટે સપના જોતો વિદ્યાર્થી અલ્પેશ રામજી રાઠોડ 2 વર્ષ અગાઉ ગાંધીનગર મેડિકલ કોલેજમાં MBBSના અભ્યાસ માટે એડમિશન મેળવ્યું હતું. અભ્યાસના 9 માસ બાદ તેના જાતિના પ્રમાણપત્રના વિવાદને લઈ તેનું એડમિશન રદ કરાયું હતું. આમ અભ્યાસ અધૂરો રહી જવાના ડરથી તેને હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા, જ્યાં તેને પહેલા રાહત મળી અને બાદમાં ફરીથી નિરાશાજનક સમાચાર મળ્યા હતા, જેને લઈ અલ્પેશ રાઠોડે સુપ્રીમ કોર્ટમાં અભ્યાસ બચાવવા માટે અરજી કરી હતી, જ્યાં તેના એડમિશનને લઈ સ્ટે આપતા રાહત મળી હતી. જોકે વિદ્યાર્થી તરીકે તેના અભ્યાસમાં અડચણને લઈ ચિંતાઓ સતાવી રહી હતી. આ દરમિયાન હવે તેને ફરીથી એડમિશન નવેસરથી મેળવવા માટે પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હાલ તો જોકે અલ્પેશ રાઠોડે અભ્યાસના 2 વર્ષ બગડવા છતાં નવેસરથી જ એડમિશન લઈ પોતાનું અને પરિવારનું સપનું પૂરું કરવા માટે પ્રયાસ શરૂ કર્યો છે. આ મુજબ હવે તેને ફરીથી એડમિશન લેવા માટે થઈને સુપ્રીમ કોર્ટમાં કરેલ અરજી વિડ્રો કરી લેવાનો નિર્ણય કર્યો છે. આમ હવે પાણીપુરીની લારી ચલાવતા પિતાના પુત્રએ પોતાની મજૂરીના 1-1 રૂપિયાની કમાઈને પોતાના અને પિતાના સપનાને સાકાર કરવા માટે અભ્યાસમાં મહેનત કરવા પાછળ લગાવી દીધી છે. અમે ઉત્તર પ્રદેશના રહેવાસી છીએ અને છેલ્લા 15 વર્ષોથી ગુજરાતમાં રહીએ છીએ. મારા ફાધર પાણીપુરીની લારી ચલાવે છે અને વર્ષ 2022-23માં મેં MBBSમાં એડમિશન લીધું હતું, જે મારું એડમિશન 9 મહિના પછી કેન્સલ થઈ ગયું. એના પછી અમે હાઈકોર્ટ ગયા અને ત્યાં અમે કેસ જીતી ગયા અને એના પછી પાછી કોલેજ ચાલુ પણ થઈ ગઈ. પરંતુ એડમિશન કમિટી ઉપરવાળી કોર્ટમાં ગયા અને ત્યાંથી કેસ અમે હારી ગયા. એના પછી અમારા એડવોકેટ આનંદ શર્મા અને હિમાંશી બલોદી મેમ સુપ્રીમ કોર્ટમાં ગયા, ત્યાંથી અમને સ્ટે મળ્યો, જેના માટે હું સુપ્રીમ કોર્ટનો આભારી છું. અને એડમિશન પાછું મારું ચાલુ થઈ ગયું. પરંતુ એડમિશન સ્ટે બેઝ પર હોવાના કારણે મને મેન્ટલ સ્ટ્રેસ થતો હતો કે આ એડમિશન ગમે ત્યારે કેન્સલ થઈ શકે છે. અને મારી જે આ વખતે મેં નીટ આપી છે 2024માં, જેમાં 644 માર્ક્સ છે, એક શાયદ એ બી બગડશે અને એડમિશન જતું રહેશે તો એ પણ બગડી જશે, તો કંઈ પણ હાથમાં રહેશે નહીં. એટલે મેં કેસ વિડ્રો કરાવવાનું અમે પગલું લીધું અને મારા ફેમિલીએ પણ એમાં સપોર્ટ કર્યો ને એમને જ આગળ વધારી લીધું કે કેસ આપણે પાછે લઈ લઈએ છીએ ને જે કંઈ કોલેજ મળે, સેલ્ફ ફાઇનાન્સ કે GMARS, એમાં આપણે એડમિશન લઈશું ને અમે ટેકો કરશું, એવું કહીને અમે કેસ વિડ્રો કરાયો. અને અત્યારે મારું એડમિશન GMARS મેડિકલ કોલેજ ગાંધીનગરમાં થઈ ગયું છે. અને હવે આટલા 2 વર્ષ જે મારા બગડ્યા છે અને જે ધક્કા મેં ખાધા છે, એના કારણે મારા પરિવાર ઉપર બહુ તકલીફો બેઠી છે ને અમે. પ્રાંતિજ પ્રાઇમ. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુવક રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. પહેલું રેરા અપ્રુવર શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. આકર્ષણ એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, 1 મેડિકલ સ્ટ્રક્ચર લિફ્ટ, 2 રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ફાયર સેફ્ટીથી સજ્જ અને રેડી પોઝિશન. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત. હોસ્પિટલ, હોટેલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામે તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. વહેલા તે પહેલાના ધોરણે, હવે ફક્ત જૂજ યુનિટ જ બાકી. ફેસ્ટિવ બુકિંગ ઓફર. બુકિંગ કરાવો દશેરા સુધીમાં અને મેળવો યુનિટ કિંમત પર 5% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 1/9/2024 થી 12/10/2024 સુધી છે. એકવાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટરની અવશ્ય મુલાકાત લો. સ્થળ
પ્રાંતિજ પ્રાઇમ જનતા પેટ્રોલ પંપની બાજુમાં પોલીસ સ્ટેશનની સામે સાપર રોડ નેશનલ હાઈવે નંબર 48 પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા મોબાઈલ નંબર 8511724403 મોબાઈલ નંબર 9909990161 જાહેર આમંત્રણ પ્રાંતિજ ખાતે શ્રી ખેતરવાડા મેલડી માતાજીનું 12મો બે દિવસીય પાટોત્સવમાં માઈ ભક્તો તથા ધર્મપ્રેમી લોકોને જાહેર આમંત્રણ. પાટોત્સવના પ્રથમ દિવસે તારીખ 16-10-2024 બુધવારે સવારે 9:30 કલાકે શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે અને પ્રાંતિજ રેલવે સ્ટેશન, બજાર ચોક, ખોડિયાર કુવા, ભાખરિયા બસ સ્ટેશન થઈ અને પરત શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિર ખાતે પરત આવશે. નગરયાત્રામાં પરમ પૂજ્ય મહંત શ્રી જયરામ કિરીજી ગુરુ, શ્રી બળદેવ કિરીજી મહારાજ તથા શ્રી લક્ષ્મણ ભારતી મહારાજ, જરણેશ્વર મહાદેવ મંદિર, મહેતાપુરા હિંમતનગરના મહંત ઉપસ્થિત રહેશે. તો પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસ ગુરુ અનિરુદ્ધદાસજી, નિર્મોહી શ્રી વીરેશ્વર મહાદેવ મંદિરના મહંત ઉપસ્થિત રહેશે. તો તારીખ 16-10-2024 બુધવારના રોજ રાત્રિના 9:30 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં રાકેશ બારોટ, આરતી પ્રજાપતિ તથા મમતા સોની અને જીગર ઠાકોર ઉપસ્થિત રહેશે. તો પાટોત્સવના બીજા દિવસે તારીખ 17-10-2024 ગુરુવારના રોજ દેશ શુદ્ધિ, યજ્ઞ પ્રારંભ, સ્થાપિત તેઓનું પૂજન, અગ્નિ સ્થાપન, ચંડીપાઠથી માતાજીનો અભિષેક, રાજોપચાર પૂજન, શ્રીફળ હોમ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. નિમંત્રક શ્રી પંકજભાઈ અમૃતભાઈ રાવલ તથા સમસ્ત જયમાળી પરિવાર. શુભ સ્થળ શ્રી ખેતરવાડા મેલડી માતાજી મંદિર, રેલવે સ્ટેશન રોડ, જેબી પાછળ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. જયમાળી પંકજભાઈ રાવલનો મોબાઈલ નંબર 9825154461, રાહુલભાઈ રાવલનો મોબાઈલ નંબર 9898829810. નમસ્કાર મિત્રો, જય માતાજી. હું છું આપનો રાકેશ બારોટ. આપ સૌ મિત્રોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે હું આવી રહ્યો છું પ્રાંતિજ ખેતરવાળી મેરડી માતાજીના મંદિરે ભવ્ય લોક ડાયરામાં. આવો આપણે સૌ સાથે મળી અને ખૂબ આનંદ કરીએ. તારીખ છે 16-10-2024ની રાત્રે, સ્થળ ખેતરવાળી મેલડી માતાજી પ્રાંતિજ. નમસ્કાર, જય માતાજી. મિત્રો, હું મમતા સોની આવી રહી છું ખેતરવાડામાં મેલડી માતાજીના મંદિરે પ્રાંતિજમાં. તારીખ 16-10-2024 બુધવારના રોજ રાત્રે 10 વાગે. તો આપ સૌ લોકોને પણ જરૂરથી પધારવા હાર્દિક અને જાહેર આમંત્રણ છે. આપ લોકો જરૂરથી આવજો પ્રાંતિજ મેલડી માતાજીના ધામે. આપણે બધા સાથે મળીને મોજ કરીશું. જય માતાજી. માતાજી મિત્રો, હું છું આપનો સિંગજી ઠાકોર ને હું આવી રહ્યો છું તારીખ 16-10-2024 ના બુધવારે રાત્રે 9:30 કલાકે ખેતરવાળા મેલડી માતાના મંદિરે. તો હું